श्री विद्या विहार प्राथमिक शाला ऑनलाइन एजुकेशन कार्यक्रम में आपनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, हवे सत्र बेनी शुरुआत करी आपणे। आज थी धोरण आठ विषय गुजराती आपणे आज अभ्यास करवानो छे, जेमा आजनो आपणो विषयांक छे काव्य अग्यार वळावी बा आवी। तेना रचयिता छे कवि उष्णस, साहित्य प्रकार छे सोनेट। विद्यार्थी मित्रों, सोनेट एटले शुं? आ तमारा माटे नवो प्रश्न हशे, स्वाभाविक छे। सोनेट ए ऊर्मी काव्यनो ज एक प्रकार छे। ऊर्मी काव्यमां ऊर्मी के संवेदन मुख्य होय छे अने सोनेटमां एनी साथे विचार, चिंतन अने जीवन दर्शन उमेराय छे। एने आपणे चिंतन प्रधान ऊर्मी काव्य कही शकीए छे। सोनेट माटे 14 पंक्तिनी मर्यादा एना उद्भव काळथी स्वीकारवामां आवे छे। एनो अर्थ एवो थाय छे विद्यार्थी मित्रों के टूंका विस्तारमां कविए सघन रीते अनुभवने ठासवानो હોય છે। કાવ્યના કેન્દ્રમાં રહેલા વિચારોને યોગ્ય ઉપાડ કરી ભાવ પરડાઓ દ્વારા સિદ્ધ કરવા માટે સોનેટની સફળતા રહેલી છે। સોનેટ મૂળ ઇટલીમાં ઉદ્ભવ્યું હતું। સોનેટનો ઉદ્ભવ વિદ્યાર્થી મિત્રો ઇટલીમાં થયો હતો। વાદ્ય સાથે લયબદ્ધ ગવાતી એ લઘુરચના હતી। ત્યાંથી તે અંગ્રેજી ભાષામાં વિકસ્યું અને તેની અસર નીચે ગુજરાતીમાં બળવંતરાય ઠાકોરે ઈસવીસન 1888માં ભણકારા નામનું પ્રથમ સોનેટ રચ્યું હતું। ગુજરાતી સાહિત્યમાં વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ સોનેટ બળવંતરાય ઠાકોરે ઈસવીસન 1888માં ભણકારા નામનું સૌ પ્રથમ સોનેટ રચ્યું હતું। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એકમને આગળ સમજવાનો પ્રયત્ન કરીએ। સૌપ્રથમ આપણે વિદ્યાર્થી મિત્રો કવિ પરિચય મેળવીએ। કવિ 11 વળાવી બા આવી। કવિ ઉષ્ણસ, જન્મ 28 સપ્ટેમ્બર 1920, અવસાન 7 નવેમ્બર 2011। કવિ ઉષ્ણસનું પૂરું નામ છે કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા, ઉપનામ છે ઉષ્ણસ। વડોદરા જિલ્લાના સાવલી ગામના વતની હતા। વલસાડની કોલેજમાં તેઓ અધ્યાપક અને આચાર્ય હતા। પ્રસૂન, નેપથ્ય, આદરા, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે। સોનેટ કાવ્ય પ્રકારમાં તેમણે કેટલીક સોનેટ માળાઓ આપી છે। વાત્સલ્ય ભાવ નિરૂપતા કુટુંબ ચિત્રો, ગ્રીષ્મ અને વર્ષાના મનોહર પ્રાકૃતિક વર્ણનો અને કાવ્યમાંથી સ્ફુરી રહેતું ચિંતન આ કવિની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે। વિદ્યાર્થી મિત્રો, આ આપણે કવિનો પરિચય જોયો। હવે આપણે આ સોનેટમાં વળાવી બાવીમાં સોનેટના કવિના વિચારો જોઈએ। ટૂંકમાં કાવ્ય વિશે થોડીક માહિતી મેળવીએ। દિવાળીની રજાઓમાં પોતાના વતનમાં આવેલા પરિવાર પોતાના સંતાનો સાથે રજાઓ પૂરી થતાં પાછા વિદાય થાય છે ત્યારે માના હૃદયમાં સ્વજન વિયોગની જે વેદના થાય છે તેનું વર્ણન આ કાવ્યમાં કરવામાં આવ્યું છે। માતા પિતા અને વૃદ્ધ વિધવા હોય વિરહથી વ્યથિત છે। છેવટે બધા સંતાનોને વિદાય આપી પાછી વળતી બા ઘરને ખાલી થઈ ગયેલું જોઈ બહાર પગથિયા ઉપર જ બેસી પડે છે।
અહીં કવિ વિરહને એક પાત્ર રૂપે નિરૂપે છે. એ ધ્યાનપાત્ર જે વાત્સલ્ય વિષયક આ સોનેટમાં કવિએ બાના હૃદયનાજી સ્નેહનું તેમજ સંતાન વિરહથી વ્યાપેલા વિષાદનું એટલે કે દુઃખનું હૃદય સ્પર્શી નિરૂપણ કરી વર્ણન દ્વારા જ કરુણ રસનું નિષ્પન્ન કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એક વધારે બાબત નવી બાબત જાણવા મળી કે આ કાવ્યનો જે રસ છે એ કરુણ રસ છે. આ કાવ્યનો જે રસ છે એ કરુણ રસ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ સોનેટ કાવ્ય જે છે તેનું આપ સૌએ શ્રવણ કરવાનું છે. તે ધ્યાનથી તમારે સાંભળવાનું છે, રસપાન કરવાનું છે. ત્યારબાદ આપણે આ કાવ્યને સમજવાનો આગળ પ્રયત્ન કરીશું. રજાઓ દિવાળી તણી થઈ પૂરીને ઘર મહી દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના જવાના કાલે તો જનક જનનીને ઘર તણા સદાના ગંગામાં સ્વરૂપ ઘરડા ફોઈ સહુએ લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા ઉવેખીએ ને સૌ ઝરઠ વળી વાતે સુઈ ગયા સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા ગઈ અર્ધી વસ્તી ઘર થઈ ગયું શાંત સઘળું બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લે નવોઢા ભાર્યા પ્રિય વચન મંદ સ્મિતવતી વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશ ગૃહ વ્યાપી જોયો વિરહ પડી બેસી પગથી બાળ દોસ્તો, હવે આપણે કાવ્ય પંક્તિઓના ગાન સાથે સમૂહ ગાન કરીએ. રજાઓ દિવાળી તણી થઈ પૂરીને ઘર મહી દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની
વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના જવાના કાલે તો જનક જનનીને ઘર તણા સદાના ગંગામાં સ્વરૂપ ઘરડા ફોઈ સહુએ લખાયેલો કર્મે વિરહ મિલને તેર જનીએ નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા ઉવેખીએ ને સૌ ઝરઠ વળી વાતે સુઈ ગયા સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા ગઈ અર્ધી વસ્તી ઘર થઈ ગયું શાંત સઘળું બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લે નવોઢા ભાર્યા પ્રિય વચન મંદ સ્મિતવતી વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશ ગૃહ વ્યાપી જોયો વિરહ પડી બેસી પગથી સરસ મજાનું કાવ્યગાન સાંભળ્યા બાદ વિદ્યાર્થી મિત્રો હવે આપણે કાવ્યને સમજવાનો પ્રયત્ન કરીએ. રજાઓ દિવાળી તણી થઈ પૂરી ને ઘરમય દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની. દહાડાઓ એટલે કે દિવસો, સ્ખલિત થવું એટલે કે પોતાના સ્થાનેથી ખસવું નહીં એવો અર્થ થાય છે, પણ અહીં આપણે અર્થ એવો લેવાનો છે પડી. સમજૂતી જોઈએ વિદ્યાર્થી મિત્રો આ બે પંક્તિની. દિવાળીની રજાઓ પૂરી થઈ છે, ઘરમાં ઘણા દિવસોથી જે શાંતિ હતી તેનો ભંગ થયો છે. દિવાળીની રજાઓ પૂરી થઈ છે, ઘરમાં ઘણા દિવસોથી જે શાંતિ હતી તેનો ભંગ થયો છે. પછીની પંક્તિ, વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના. નિજના એટલે કે પોતાના. જવાના કાલે તો જનક જનની ને ઘર તણા. સમજૂતી ધંધાર્થે દૂર દૂર વસેલા પોતાના સંતાનો કાલે જતા રહેશે. દિવાળીની રજાઓ પૂરી થઈ છે એટલે સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો પોતાના સંતાનો હોય છે દૂર દૂર ધંધાર્થે એ વસેલા હોય છે, એટલે હવે એના તેના સંતાનો હવે કાલે જતા રહેશે. પછી શું થશે તો માતા પિતા જનક જનની એટલે કે માતા પિતા અને ઘરમાં સદાના ગંગા મા સ્વરૂપ. ગંગા મા સ્વરૂપ વિદ્વાના નામ આગળ માનાર્થે માન અપાતો શબ્દ વિશેષણ એટલે કે ગંગા મા સ્વરૂપ ઘરડા ફોઈ સહુએ.
ધંધાર્થે દૂર દૂર વસેલા પોતાના સંતાનો કાલે જતા રહેશે, પછી માતા પિતા અને ઘરમાં રહેતા વિધવા ગંગા મા સ્વરૂપ હોઈએ. લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ, રજનીએ એટલે કે તે રાત્રિએ, નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા. સમજૂદી, પોતાના નસીબમાં લખાયેલા વિરહને તે મિલનની છેલ્લી રાતે સૌની વચ્ચે પોતાનું આસન નક્કી કરીને બેઠેલો જોયું. તો કોને જોઈએ? તો વિરહને. કારણ કે દિવાળીની રજાઓ પૂરી થઈ ગઈ છે, ઘરમાં ઘણા દિવસોથી જે શાંતિ હતી, આનંદ ઉલ્લાસનું જે વાતાવરણ હતું તેમાં ભંગ થયો છે. કારણ કે પોતાના સંતાનો દૂર દૂર વસેલા છે, એ હવે કાલે જતા રહેશે. પછી માત્ર ત્રણ વ્યક્તિ ઘરમાં રહેશે, માતા પિતા અને ઘરમાં રહેતા વિધવા ગંગા મા સ્વરૂપ હોય. ત્રણેયના નસીબમાં, પોતાના નસીબમાં લખાયેલા વિરહને મિલનની આ છેલ્લી રાતે સૌની વચ્ચે પોતાનું આસન નક્કી કરીને બેઠેલો જોયો. વિરહને આ ત્રણ વ્યક્તિ જોઈ શકે છે, કારણ કે આ હવે કાલે આ બધા પોતાના સંતાનો પોતાના ધંધાર્થે હવે કાલે જતા રહેવાના છે. એટલે આ છેલ્લી રાતે સૌની વચ્ચે પોતાનું આસન નક્કી કરીને બેઠેલા વિરહને આ જોઈએ છે આ ત્રણ વ્યક્તિ. ઉવેખી, ઉવેખી એટલે કે અવગણના કરવી, દરકાર કરવી. એને સૌ જરઠ, જરઠ એટલે કે ઘરડા વડીલો, વળી વાતે સૂઈ ગયા. અહીં કવિએ એક હરિયા ભર્યા ઘરમાં વિરહ કેટલો અસહ્ય બની રહે છે તે દર્શાવ્યું છે. બીજા દિવસે ઘર ખાલી થઈ જશે એ તરફ ધ્યાન આપ્યા વગર સૌ વડીલો વાતો કરતા કરતા સૂઈ ગયા. કવિએ અહીં શું કર્યું છે? હરિયા ભર્યા ઘરમાં એક વિરહ કેટલો અસહ્ય બની રહે છે તે દર્શાવ્યું છે. બીજા દિવસે ઘર ખાલી થઈ જશે એ તરફ ધ્યાન આપ્યા વગર સૌ વડીલો વાતો કરતા કરતા સૂઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, એક સાથે આ પંક્તિ જોઈએ આપણે. સમજૂતી, દિવાળીની રજાઓ પૂરી થઈ છે, ઘરમાં ઘણા દિવસોથી જે શાંતિ, જે આનંદ ઉલ્લાસનું જે વાતાવરણ હતું તેનો હવે ભંગ થયો છે. ધંધાર્થે દૂર દૂર વસેલા પોતાના સંતાનો કાલે જતા રહે છે, એટલા માટે તે શાંતિનો ભંગ થયો છે. પછી માતા પિતા અને ઘરમાં રહેતા વિધવા ગંગા મા સ્વરૂપ હોઈએ, પોતાના નસીબમાં લખાયેલા વિરહને તે મિલનની છેલ્લી રાતે સૌની વચ્ચે પોતાનું આસન નક્કી કરીને બેઠેલો જોયો. તો અહીં કવિએ એક હરિયા ભર્યા ઘરમાં વિરહ કેટલો અસહ્ય બની રહે છે તે દર્શાવ્યું છે. બીજા દિવસે ઘર ખાલી થઈ જશે એ તરફ ધ્યાન આપ્યા વગર સૌ વડીલો વાતો કરતા કરતા સૂઈ ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આગળની પંક્તિઓ આપણે જોઈએ. સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા, સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા, ગઈ અડધી વસ્તી, ઘર થઈ ગયું શાંત સઘળું. અહીં કવિએ બીજા દિવસે સવારે ભાભીનું ભર્યું ઘર એટલે કે ભાભી તેમના પરિવાર સાથે જાય છે, તેમના બાળકો સાથે, પરિવાર સાથે જાય છે તેમ દર્શાવ્યું છે. તેને કારણે ઘરની અડધી વસ્તી ઓછી થઈ ગઈ છે. સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો, ઘરમાં બે ચાર બાળકો હોય નાના,
તો આખું ઘર છે એ આનંદ ઉલ્લાસથી ભરાઈ જાય છે, આનંદ ઉલ્લાસનું વાતાવરણ છવાઈ જાય છે. અને જ્યારે બાળકો જતા રહે છે ત્યારે શાંત ઘર થઈ જાય છે. એટલે કવિએ અહીં એવું દર્શાવ્યું છે કે બીજે દિવસે સવારે ભાભી તેમના પરિવાર સાથે જાય છે તેમ દર્શાવ્યું છે. તેને કારણે ઘરની અડધી વસ્તી ઓછી થઈ ગઈ છે. હવે શું થાય છે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ. બપોરે બે ભાઈ અવર ઉપડ્યા, લેઈ નિજની, નિજની એટલે કે પોતાની, નવોઢા ભાર્યાઓ, નવોઢા ભાર્યાઓ નવપરણિત, નવા નવા જેમના લગ્ન થયા છે તેવી સ્ત્રીઓ, ભાર્યાઓ એટલે કે પત્નીઓ, કેવી છે કે પ્રિય વચન મંદ સ્મિતવતી. પ્રિય વચન બોલનારી છે અને ધીમું ધીમું હસનારી છે એવી પત્નીઓને લઈને બે ભાઈઓ પણ બપોરે જાય છે. બપોરે બીજા બે ભાઈઓ તેમની નવપરણિત પ્રિય વચન બોલતી અને મંદ સ્મિત આપતી પત્નીઓ સાથે જાય છે. બપોરે બીજા બે ભાઈઓ પણ પોતાની નવપરણિત પત્નીઓને લઈને, કે જે પ્રિય વચન બોલે છે અને ધીમું ધીમું હસે છે, તેવી પત્નીઓ સાથે હવે તે પણ તેમના ઘરે જાય છે. વડા આવી બા આવી, નિજ સકલ સંતાન ક્રમશ, ગૃહ વ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથી. આમ પોતાના સંતાનોને એક પછી એક વળાવીને બા ઘરે પાછી ફરી, ત્યાં ઘરમાં સુનકાર જોઈ, ઘરમાં સાવ શાંતિ જોઈ, સુનકાર જોઈ, વિરહ વ્યાપેલો જોયો અને તે પગથિયે જ બેસી જાય છે. બીજે દિવસે સવારે ભાભી તેમના પરિવાર સાથે જાય છે તેમ કવિ અહીં દર્શાવ્યું છે. તેને કારણે ઘરની અડધી વસ્તી ઓછી થઈ ગઈ છે. બપોરે બીજા બે ભાઈઓ તેમની નવપરણિત પ્રિય વચન બોલનારી અને મંદ મંદ હસનારી પત્નીઓની સાથે તેઓ પણ વિદાય લે છે. આમ બા પોતાના સંતાનોને એક પછી એક વળાવીને બા ઘરે પાછી ફરી, ત્યાં ઘરમાં સુનકાર જોઈ છે, ઘર સાવ ખાલી જોઈ છે, ખાલી થઈ ગયેલો જોઈ છે અને બા ઘરના પગથિયા પર જ બેસી જાય છે. તો અહીં કવિએ આપણી સમક્ષ વિરહને એક પાત્ર સ્વરૂપે અહીંયા રજૂ કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, એક સાથે કાવ્યની સમજૂતી ફરી વાર જોઈએ જેથી કરીને તમને સમજાઈ જાય. દિવાળીની રજાઓ પૂરી થઈ છે. ઘરમાં ઘણા દિવસોથી જે શાંતિ હતી, આનંદ ઉલ્લાસનું જે વાતાવરણ હતું તેનો ભંગ થયો છે. કારણ કે હવે ધંધાર્થે દૂર દૂર વસેલા પોતાના સંતાનો કાલે જવાના છે, એટલા માટે પછી ઘરમાં માત્ર ત્રણ વ્યક્તિ હશે, કે માતા પિતા અને ઘરમાં રહેતા વિધવા ગંગા મા સ્વરૂપ હોય. પોતાના નસીબમાં લખાયેલા વિરહને મિલનની છેલ્લી રાતે સૌની વચ્ચે પોતાનું આસન નક્કી કરીને બેઠેલો જોઈએ છે. અહીં કવિએ એક હર્યા ભર્યા ઘરમાં વિરહ કેટલો અસહ્ય બની રહે છે તે દર્શાવ્યું છે. બીજા દિવસે ઘર ખાલી થઈ જશે એ તરફ ધ્યાન આપ્યા વગર સૌ વડીલો વાતો કરતા કરતા સૂઈ જાય છે. અહીં કવિએ બીજા દિવસે સવારે ભાભી તેમના પરિવાર સાથે જાય છે તેવું દર્શાવ્યું છે. તેને કારણે ઘરની અડધી વસ્તી ઓછી થઈ જાય છે. બપોરે બીજા બે ભાઈઓ તેમની નવપરણિત પત્નીઓને લઈને, કે જે તેઓ પ્રિય વચન બોલે છે અને ધીમું ધીમું હસનારી પત્નીઓ સાથે તે પણ વિદાય લે છે. પોતાના સંતાનોને એક પછી એક વળાવીને બા ઘરે પાછી ફરે છે, ત્યારે ઘરમાં સાવ સુનકાર જોઈને
સાવ ઘર ખાલી જોઈને, તેમના બાળકોનો યાદ જોઈને, વિરહ જોઈને બા સાવ દુઃખી થઈ જાય છે. દુઃખી થઈ જાયને ત્યાં ઘરના પગથિયા પર જ બા બેસી જાય છે. તો વિદ્યાર્થીઓ, અહીં માના હૃદયના સ્વજન વિયોગની આ વેદના અહીં કવિએ રજૂ કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણે રાખીએ, આ કાવ્ય આપણે અહીં પૂર્ણ કરીએ. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો અને ભણતા રહો.